गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 12 विषय समाजशास्त्र अने एमा चैप्टर नंबर 2 एमा आजनो टॉपिक छे जेनो नाम छे आदिवासी समुदाय। विद्यार्थी मित्रों, आना आगळना वीडियो में आपणे बे अलग अलग समुदायोनो परिचय मेळवी रह्या छीए अने एमा एक जे छे ग्राम्य समुदाय, बीजो शहरी समुदाय अने एवोज तीजो समुदाय के जेनुं नाम छे आदिवासी समुदाय। तो आजना वीडियो में आपणे आदिवासी समुदायनो परिचय मेळवीए। तो आओ, पहला मुद्दामां कहे छे के ग्राम्य समुदाय अने नगर समुदाय थी जुदी एवी विशिष्ट सामाजिक, सांस्कृतिक अने आर्थिक जीवनशैली धरावता अने मोटे भागे प्राथमिक कक्षानुं सामुदायिक जीवन जीवता जुदा जुदा आदिवासी समुदाय भारतमां वसवाट करे छे। एटले के विद्यार्थी मित्रों, एम कहेवाय छे के आदिवासी समुदाय के ग्राम्य समुदाय अने नगर समुदाय थी अलग छे। आगळ आपणे ग्राम्य समुदाय अने शहरी समुदायनो परिचय मेळव्यो, परंतु बन्ने समुदाय थी कंईक विशिष्ट, कंईक आगू, कंईक अलग जो कोई समुदाय होय तो ते आदिवासी समुदाय छे। तो ग्राम्य अने शहरी समुदाय थी कई कई बाबतोमां अलग छे? तो आपणे कहे छे के सामाजिक, सांस्कृतिक अने आर्थिक जीवन शैली अलग छे। એટલે કે ગામ અને શહેર કરતા આદિવાસી સમુદાય સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક રીતે કંઈક અલગ જીવન જીવતા હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે। એનાથી આગળ સમજાવે છે કે તે પ્રાથમિક કક્ષાનું સામુદાયિક જીવન જીવતો હોય છે। એટલે પ્રાથમિક કક્ષા એટલે શું? તો કે પ્રાથમિક ક્ષેત્ર સાથે જોડાયેલા છે। અને વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક ક્ષેત્ર એટલે તો કે ભાઈ ખેતી, અને ખેતીની સાથે જોડાયેલી બીજી બાબત જેવી કે પશુપાલન છે, ડેરી ઉદ્યોગ છે, મત્સ્ય ઉદ્યોગ છે, વન્ય સંવર્ધન છે વગેરે જેવા ઉદ્યોગો સાથે એટલે કે પ્રાથમિક ક્ષેત્રે સાથે જોડાયેલો એક સમુદાય, અને એ સમુદાય એટલે આદિવાસી સમુદાય। અને એ લોકો આપણા ભારતમાં અલગ અલગ જગ્યાએ વસવાટ કરતા હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે। બીજા મુદ્દાને લઈને વાતો કરીએ, એમ કહેવાય છે કે આદિમ જાતિઓ, આદિવાસી કે આદિમ સમુદાયને બંધારણના અનુચ્છેદ 342(1)ના આધારે અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, આદિવાસી સમુદાયને આપણા બંધારણમાં એક ચોક્કસ નામ આપવામાં આવ્યું, અને કઈ કલમમાં? તો કહ્યું છે કે 342(1) નંબરની જે કલમ છે એ કલમમાં એક અલગ એમણે એક નામ આપ્યું, અને એ નામ એટલે અનુસૂચિત જનજાતિ। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં એક માર્કની અંદર પરીક્ષામાં પૂછાશે કે અનુસૂચિત જનજાતિ કોના માટે વપરાતો શબ્દ છે? તો કે આદિવાસીઓ માટે, અથવા પછી આદિવાસી માટે આપણા બંધારણની અંદર વપરાતો શબ્દ કયો? તો કે અનુસૂચિત જનજાતિ, અને કઈ કલમમાં? તો કે 342(1) નંબરની કલમમાં આપણે આવી વાત કરી છે। આગળ વાત કરીએ, આદિવાસી કેટલાક કુટુંબોનું એક સમુદાય છે। એટલે કે આદિવાસીઓ એ કેટલાક કુટુંબ છે અને એ કુટુંબનો બનેલો એક સમુદાય, અને એ સમાન નામ, સમાન બોલી ધરાવતું અંતરવિવાહી જૂથ છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, આદિવાસી કેટલાક કુટુંબોનો એક સમુદાય છે કે જેમણે પોતાનું એક સમાન નામ છે, સમાન બોલી છે, એટલે કે એક જ સમાન નામથી ઓળખાય છે, સમાન બોલી એટલે કે ભાષા પણ સમાન બોલે છે, અને સમાન પ્રદેશમાં વસે છે અથવા સમાન પ્રદેશના વતની છે એવી માન્યતા ધરાવે છે।
એટલે કે આ આદિવાસી સમુદાય એક ચોક્કસ પ્રદેશમાં વસે છે અને જે પ્રદેશમાં વસતા હોય એ પ્રદેશને પોતાનું વતન માને છે એટલે કે પોતે સમાન વતની છે બધા જ લોકો એક જ જગ્યાએ રહે છે માટે એક જ પ્રદેશના સમાન વતની હોય તેવું તે એવી એક માન્યતા ધરાવે છે મિત્રો આગળ વાત કરીએ અને વાતો કરવા જઈ રહ્યા છે આદિવાસી સમુદાયની લાક્ષણિકતાઓની તો આદિવાસી સમુદાયની લાક્ષણિકતાઓમાં સૌથી પહેલું લક્ષણ છે આદિવાસીઓનું જે છે નિશ્ચિત ભૌગોલિક સ્થાન એટલે કે વિદ્યાર્થી મિત્રો એમ કહેવાય છે કે દરેક આદિવાસી સમુદાય એક નિશ્ચિત ભૌગોલિક સ્થાનમાં વસે છે એટલે કે આદિવાસી સમુદાયનો વસવાટ કરવા માટેનો એક ભૌગોલિક સ્થાન નક્કી છે કે જે ભૌગોલિક વિસ્તારની અંદર જ તે લોકો એક સાથે મળી અને રહેતા હોય તેવું આપણને જોવા મળે છે દાખલા તરીકે જોઈએ તો આપણા ગુજરાતમાં સાબરકાંઠાથી શરૂ કરી અને આવા ડાંગ સુધીની ઉત્તર પૂર્વ પટ્ટીમાં મોટા ભાગના આદિવાસી સમુદાય વસવાટ કરે છે એટલે કે આપણા ગુજરાતની અંદર આદિવાસી સમુદાય ક્યાં વસે છે તો કે સાબરકાંઠાથી શરૂ કરીને આવા ડાંગ સુધીનો જે વિસ્તાર છે અને એ વિસ્તાર જોવા જઈએ તો ઉત્તર પૂર્વ પટ્ટીનો વિસ્તાર છે આ વિસ્તારની અંદર મોટા ભાગના આદિવાસી સમુદાય ત્યાં વસતા હોય તેવું આપણને જોવા મળે છે અને આગળ વિદ્યાર્થી મિત્રો કે તે સ્થાનને તે મૂળ વતન તરીકે જ ઓળખાવે છે એટલે એનો મતલબ એમ કે આદિવાસી સમુદાય જ્યાં વસવાટ કરે છે એ વસવાટ કરનારા ભૌગોલિક સ્થાનને પોતાનું મૂળ વતન કહે છે જેમ કે આપણે અમદાવાદની અંદર રહીએ છીએ તો અમદાવાદને આપણું મૂળ વતન તરીકે આપણે ઓળખીએ એવી રીતે આ આદિવાસી સમુદાય એ જે ભૌગોલિક સ્થાનમાં વસવાટ કરતા હોય એ ભૌગોલિક સ્થાનને પોતાનું મૂળ વતન તરીકે ઓળખાવે છે આ પહેલું લક્ષણ હતું કે જે નિશ્ચિત ભૌગોલિક સ્થાન છે બીજું લક્ષણ જોઈએ વિદ્યાર્થી મિત્રો વિશિષ્ટતા એમ કહેવાય છે કે પ્રત્યેક સમુદાય ને એક વિશિષ્ટ નામથી ઓળખાય છે એટલે કે દરેક સમુદાય એ દરેક સમુદાયને પોતાની એક આગવી ઓળખ પોતાનું એક અલગ નામ હોય છે તેવી જ રીતે જુદા જુદા આદિવાસી સમુદાયને પણ પોતાનું એક વિશિષ્ટ નામ હોય છે એટલે કે આદિવાસી સમુદાયને પણ પોતાનું એક આગવું અને વિશિષ્ટ નામ છે જેમ કે ગુજરાતમાં ભીલ દુબળા બાઉચા વગેરે એટલે કે વિદ્યાર્થી મિત્રો જેમ દરેક વ્યક્તિની પોતાની એક અટક હોય છે એ અટક એ વ્યક્તિની અથવા તો એ સમુદાયની એક ઓળખ બને છે એવી જ રીતે અહીંયા આદિવાસીઓને પણ પોતાની એક અટક અથવા તો પોતાનું એક વિશિષ્ટ નામ છે કે જે નામથી આખો જ સમુદાય ઓળખાય છે ઉદાહરણ આપણને આપ્યું છે કે ગુજરાતમાં મોટાભાગના જે આદિવાસી છે એ આદિવાસીઓને પોતાનું એક નામ એમાં એ નામમાં પહેલું ભીલ બીજું દુબળા અને ત્રીજું છે બાઉચા આ એમના એક વિશિષ્ટ પ્રકારના નામ છે કે જે નામથી તે લોકો ઓળખાતા હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો આદિવાસીઓનું ત્રીજું લક્ષણ છે સમાન ભાષા અને બોલી એમ કહેવાય છે કે દરેક આદિવાસી સમુદાયને ચોક્કસ અને સર્વસામાન્ય ભાષા કે આગવી બોલી હોય છે એટલે કે આદિવાસી સમુદાયની ભાષા અને બોલી અલગ છે આગવી એટલે અલગ પોતાની બોલી છે અને ભારતના આદિવાસી સમુદાયમાં લિપિ જોવા મળતી નથી એટલે કે લિપિ એટલે કે એમનામાં ક્યાંય લખાણ જોવા મળતું નથી લિપિ નથી એમને અને પરંતુ ભાષા અને બોલી સમાન હોય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ લાક્ષણિકતા એવું કહે છે કે આદિવાસી સમુદાયને પોતાની એક અલગ બોલી છે અલગ ભાષા છે એટલે કે અલગ બોલી અને અલગ ભાષા બોલે છે જેમ આપણે અહીંયા આગળ ગુજરાતમાં રહેતા હોઈએ તો આપણે બધા ગુજરાતી બોલીએ છીએ
તમે મહારાષ્ટ્રમાં જાઓ તો મહારાષ્ટ્રીયન ભાષા બોલે છે, તો એવી રીતે અલગ અલગ સમુદાયની અલગ અલગ બોલી હોય, એવી રીતે આદિવાસી સમુદાયની પણ અલગ ચોક્કસ બોલી અલગ ભાષા છે, એ પોતાની જ બોલીમાં પોતાની જ ભાષામાં બોલે છે અને એમનામાં લિપિ નથી, એટલે કે કાંઈ લખાણ આપણને જોવા મળતું નથી. આ ત્રીજું લક્ષણ. ચોથું લક્ષણ જોઈએ વિદ્યાર્થી મિત્રો, યુવા ગૃહ. આદિવાસી સમુદાયની અંદર યુવા ગૃહ જોવા મળે છે. શું છે આ યુવા ગૃહ? તો જો કેટલાક આદિવાસી સમુદાયમાં યુવાનો માટે અલગ યુવા ગૃહ હોય છે, એટલે કે આદિવાસી સમુદાયની અંદર યુવાનો માટે એક સમિતિ, એક મંડળ, એક ગ્રુપ બનાવવામાં આવેલું હોય છે. અને એ મંડળ, એ સમિતિ શું કામ કરે છે? તો કે જ્યાં યુવાનોને, એટલે કે યુવાનોને સામુદાયિક શિક્ષણ આપવામાં આવે છે. એટલે એનો મતલબ એમ થયો કે આ યુવા ગ્રુપ એક મંડળ છે, એક કમિટી છે, એક સંસ્થા છે, કે જે સંસ્થા આદિવાસી સમુદાયના યુવાન છોકરાઓ અને છોકરીઓને શિક્ષણ આપવાનું કામ કરે છે. શેનું શિક્ષણ આપશે? તો કે છોકરાઓ છે એમને ખેતી કરતા શીખવાડશે, છોકરીઓ છે એમને સીવણનું કામ શીખવાડવામાં આવશે. તો એ રીતે આદિવાસી સમુદાયના યુવાન છોકરા અને છોકરી એ સ્વનિર્ભર બની શકે, પોતાની જાત ઉપર ઉભા રહી શકે તેવું શિક્ષણ આ યુવા ગૃહમાં તેમને આપવામાં આવી રહ્યું છે. અને આ રીતે જોવા જઈએ તો આદિવાસી સમુદાયમાં જે યુવાન છોકરા અને છોકરીઓ છે એમનું સામાજિકીકરણ કરી શકાય. સામાજિકીકરણ એટલે કે વિદ્યાર્થી મિત્રો, એમને સમાજમાં કેવી રીતે રહેવું જોઈએ એના વિશેનું શિક્ષણ પણ આ યુવા ગૃહની અંદર આપવામાં આવે છે. તો આ ચોથું આદિવાસીઓનું. પાંચમું લક્ષણ કે જે સૌથી મોટું અને એક વિશિષ્ટ પ્રકારનું લક્ષણ છે એનું નામ છે સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પરાવલંબન. એટલે કે આદિવાસીઓની અંદર જેટલા પણ વ્યક્તિઓ છે દરેક વ્યક્તિ પરસ્પરાવલંબન એટલે એકબીજા ઉપર આધારિત રહી અને જીવન જીવતા હોય તેવું આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, કહેવાય છે કે જાણીતા સમાજશાસ્ત્રી હિમાયત લખાઈ એ આદિવાસી સમુદાયની યાંત્રિક એકતા તરીકે વર્ણવે છે. એટલે કે જાણીતા સમાજશાસ્ત્રી હિમાયત દુખીન તો એમ કહે છે કે આદિવાસી સમુદાય તો યાંત્રિક એટલે કે યંત્રને સમાન છે. કેવી રીતે? તો કે એક મશીનમાં, એક યંત્રમાં જુદા જુદા પાર્ટ્સ છે અને બધા જ પાર્ટ્સ જ્યારે સાથે મળીને કામ કરે છે ત્યારે મશીન ચાલે છે. તો એ જ રીતે આદિવાસીઓમાં પણ બધા જ વ્યક્તિઓ સાથે મળી અને પરસ્પર સંપીને કામ કરતા હોય તેવું આપણને જોવા મળે છે. હવે એ લોકો સંપીને કયા પ્રકારનો વ્યવસાય કરે? તો કહ્યું છે કે સામુદાયિક ખેતી, પશુપાલન વગેરે. એ લોકો સાથે મળીને ખેતી કરતા હોય, પશુપાલન કરતા હોય એવું આપણને જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત દરેક કુટુંબ પોતાનો જીવન નિર્વાહ પોતાની સામુદાયિક આર્થિક પ્રવૃત્તિ દ્વારા કરે છે. એટલે એનો મતલબ એમ થયો કે દરેક વ્યક્તિ પોતાનું જીવન જીવે છે પણ એ જીવન જીવવા માટે પોતાના સમુદાયની જે આર્થિક પ્રવૃત્તિ છે, એટલે કે હંમેશા એ લોકોની આર્થિક પ્રવૃત્તિ તો આપણે જોઈ ગયા કે પ્રાથમિક ક્ષેત્ર જ છે. અને એ પ્રાથમિક ક્ષેત્ર એટલે શું? તો કે ખેતી કરે, પશુપાલન કરે, ડેરી ઉદ્યોગ કરે, મરઘા બતકા ઉછેર કરે, વન્ય સંવર્ધન કરે. તો મીન્સ આ બધા પ્રકારના વ્યવસાયો કરી અને તે પોતાનું જીવન નિર્વાહ કરતા હોય તેવું આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી આપણે આર્થિક પરસ્પરાવલંબનની. આ ઉપરાંત આદિવાસીઓની અંદર સામાજિક દ્રષ્ટિએ પણ પરસ્પરાવલંબન જોવા મળે, સંપ અને એકતા જોવા મળે. કઈ રીતે? તો કહેવાય છે કે આદિવાસીઓમાં સામુદાયિક ભાવના જળવાઈ રહે તે માટે અનેક તહેવારો, ઉત્સવ અને આનંદ પ્રમોદ કે મનોરંજનની પ્રવૃત્તિઓ સમુદાયના સભ્યો સાથે મળીને ઉજવે છે. એટલે કે સામુદાયિક ભાવના, એટલે કે એમનામાં સંપ જળવાઈ રહે, સમુદાયની ભાવના જળવાઈ રહે તે માટે આદિવાસી જેટલા ઉત્સવો ઉજવે છે, જેટલા તહેવારો ઉજવે છે, આ ઉપરાંત આનંદ પ્રમોદ અને મનોરંજનની જે પ્રવૃત્તિઓ કરે છે
ये प्रवृत्तियों करवा पाछळनो मूळ जो कारण होय तो शुं छे तो के परस्पर सामुदायिक भावना छे समुदाय में वसवानी एक भावना संप छे एकता छे आ बधुं एकता बतावे छे आदिवासी जो उत्सव उजवता था मनोरंजन की प्रवृत्ति करता था आ प्रवृत्ति उत्सव तेहर उजवा मूल कारण शु तो के एकता जलवाई रहे संप जलवाई रहे माटे आ उपरांत कहवाये कि नृत्य व्यक्तिगत नहीं जेम के आसाम बिहू नृत्य के पीछे गुजरात डांगी नृत्य के जे सामुदायिक स्वरूप जुवा मळे छे એટલે કે તે લોકો નૃત્ય પણ એકલા વ્યક્તિ એકલા નથી કરતા એ લોકો નૃત્ય જેવી વસ્તુ પણ સાથે મળીને કરે છે સંપીને કરે છે અને એનું ઉદાહરણ જુઓ તો આસામનું બિહુ જોઈ લો કે પછી આપણા ગુજરાતનું ડાંગી નૃત્ય જોઈ લો આ બંને આદિવાસી નૃત્ય છે અને આ બંને નૃત્યની અંદર આદિવાસીનો દરેક સભ્ય સાથે મળીને નૃત્ય કરે છે આપણી માફક કોઈ વ્યક્તિગત કોઈ એકલો વ્યક્તિ ડાન્સ કરતો હોય એવું આપણને જોવા મળતું પર્વત છે નદી છે વૃક્ષ છે પશુઓ છે આ બધાને દેવતાઓનું સ્વરૂપ આપીને તેની પૂજા અને આરાધના કરે છે અને આ ઉપરાંત તેઓ અનેક ભૂત પ્રેત ડાકણ જેવી અનેક પ્રકારની અંધશ્રદ્ધાઓમાં માને છે એટલે કે ભૂત પ્રેત ડાકણ આ બધા શબ્દો તો આપણે સાંભળ્યા છે પરંતુ આપણે જોયા નથી ને જોવા પણ નથી પણ કહેવાનો મતલબ કે આવી અનેક અંધશ્રદ્ધાઓમાં આદિવાસી સમુદાય માનતો હોય એવું આપણને જોવા મળે તો આ પાંચમું લક્ષણ છે કે જે સૌથી વિશેષ જે પરસ્પરાવલંબન એકબીજા ઉપર આધારિત હોય તેવું આપણને સંસ્કૃતિનું સૌથી છેલ્લું લક્ષણ જોઈએ સામાજિક નિયંત્રણ હવે સમાજની અંદર નિયંત્રણ કેવી રીતે રાખવું આપણા સમાજની અંદર નિયંત્રણ રાખવા માટે તમને ખબર છે કે કેટલાક સરકારે કાયદા બનાવ્યા છે તો આપણા ત્યાં પોલીસ તંત્ર છે કોર્ટ છે તો આદિવાસી સમુદાયની અંદર ન તો આવા કોઈ કાયદા ન તો કોર્ટ ન તો પોલીસ તો પછી સમાજમાં નિયંત્રણ કેવી રીતે રહેશે તો એમ કહેવાય છે કે આદિવાસી સમુદાયમાં સંચાલક તરીકે એક મુખ્ય વ્યક્તિ હોય છે એટલે કે કોઈ એક વ્યક્તિ છે જે મુખ્ય વ્યક્તિ છે અને એ વ્યક્તિ એ જૂથનો વડો કે સરદાર કહેવાય છે એટલે કે આદિવાસી સમુદાયની અંદર ઉંમરમાં જે સૌથી મોટો હોય એ વ્યક્તિ છે અને એ વ્યક્તિને શું કહેવાય તો કે વડો અને સરદાર કહેવાય અને આ વડો અને સરદાર એ સમગ્ર સમુદાયને નિયંત્રિત કરે છે એટલે કે આખા આદિવાસી સમુદાયને નિયંત્રણમાં રાખવા કંટ્રોલમાં રાખવાનું કામ આ જૂથનો વડો કે સરદાર કરે છે વડીલ આ સરદાર એ પોતે જ સમુદાયના ધોરણો અને નિયમો ઘડે છે એટલે કહેવાનો મતલબ કે આદિવાસી સમુદાયમાં જે સરદાર છે એ સરદાર શું બનાવે તો કે નિયમો બનાવે ધોરણો બનાવે રૂલ્સ રેગ્યુલેશન બનાવે અને એ સમુદાયના સભ્યોના વર્તનને નિયંત્રિત કરે છે એટલે એનો મતલબ એમ કે દરેક આદિવાસી સમુદાયે અથવા તો સમુદાયના સભ્યએ આ સરદારે બનાવેલા નિયમો અને ધોરણોનું પાલન કરવું પડે અને એ નિયમો અને ધોરણોનું પાલન કરે ત્યારે સમગ્ર સભ્યોના વર્તનને તે નિયંત્રિત કરતો હોય તેવું આપણને જોવા મળે છે એટલે કે આગળ સમુદાયના બધા જ સભ્યોએ ધોરણોનો અમલ કરવો પડે છે અને જો કોઈ વ્યક્તિ ધોરણ ભંગ કરે તો તે સમગ્ર સમુદાયને નુકસાન થાય છે એવું માનવામાં આવે છે એટલે એનો મતલબ એમ કે સરદાર અને વડો નિયમ બનાવે એ નિયમ પ્રમાણે દરેક વ્યક્તિએ પોતાનું જીવન જીવવાનું અને જે વ્યક્તિ એ નિયમો અને ધોરણોથી અલગ રહીને જીવન જીવવાનો પ્રયત્ન કરે તો એનાથી સમગ્ર સમુદાયને નુકસાન થાય એવું માન્યતા છે અને એટલે જ આગળ કહ્યું છે કે ધોરણોનો અમલ કરવામાં ન આવે તો તેની ઘણી કડક સજા કે શિક્ષા હોય છે એટલે કે જો દરેક વ્યક્તિએ
ધોરણો અને નીતિ નિયમોનું પાલન કરવું પડે અને જે વ્યક્તિ આ ધોરણો અને નીતિ નિયમોનું પાલન નથી કરતો એને કડકમાં કડક સજા કરવામાં આવે છે। આ ઉપરાંત એવું પણ કહ્યું છે કે કેટલાક સંજોગોમાં તો સજાના ભાગરૂપે સમુદાયથી તેને અલગ કરવામાં આવે છે, એટલે કે સમુદાયથી અલગ। તમે શબ્દ સાંભળ્યો છે નાત બાર કરવું, નાત બાર કરવું એટલે એ સમુદાયના સભ્યો પછી એ વ્યક્તિને કે જે વ્યક્તિએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે એ વ્યક્તિને બોલાવતા નથી, એની સાથે એમને કોઈ સંબંધ રાખતા નથી, ત્યાં સુધી પણ સજા કરવામાં આવે છે। તો ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો કે આદિવાસી સમુદાયની અંદર એક વડો અને સરદાર હોય, આ વડો અને સરદાર શું બનાવે તો કે ધોરણો અને નિયમો બનાવે। દરેક આદિવાસી સમુદાયના વ્યક્તિ આ ધોરણો અને નિયમોનું પાલન કરવું પડે, જે વ્યક્તિ આ પાલન કરતો નથી એને કડકમાં કડક સજા કે શિક્ષા કરવામાં આવે છે, અને શિક્ષા તો ત્યાં સુધીની પણ કરવામાં આવે કે એને આદિવાસી સમુદાયમાંથી બહાર કરી દેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આજે આપણે આદિવાસી સમુદાયનો પરિચય મેળવ્યો છે। આદિવાસી સંસ્કૃતિના અમુક લક્ષણો, જે 6 વિશિષ્ટ લક્ષણો છે, એની આપણે ચર્ચાઓ કરી છે। તો આ અલગ પ્રકારની ઓળખ ધરાવતો આ આદિવાસી સમુદાય આપણે આ વિડીયોમાં જોયો।